चैप्टर नंबर 10 प्रकाशनું પરાવર્તન અને વકરી ભવન જેની અંદર આપણે છે એ અરીસા એના વિશેનો છે એ બધો અભ્યાસ આપણે કર્યો જેની અંદર અરીસામાં કયા સ્થાને વસ્તુને રાખતા તેનું પ્રતિબિંબ છે એ કેવા પ્રકારનું મરે છે એ બધાનો અભ્યાસ છે એ આપણે આગળના વિભાગમાં છે કરી જોયા છે હવે નેક્સ્ટ ટોપિક છે આપણો જેની અંદર આપણે હવે દાખલાને એટલે કે કોયરાઓ જે છે આ પાઠના એને અનુલક્ષીને છે એ કેટલાક મુદ્દાઓ જે આપણે જોવાના છે જેમાં અરીસા આગળ કોઈ પણ વસ્તુને જ્યારે રાખવામાં આવે છે તો એનું અંતર છે અથવા તેનું જે માપ છે એ ધન ક્યારે લઉં ઋણ ક્યારે લઉં અને ક્યાંથી માપ માપવાનું છે એ આપણે ચાલુ કરવું એ બધા વિશે છે એક પદ્ધતિ છે અને એનો ટોપિક ઈ ટોપિક છે જે આપણે આજે જોવાનો છે કે ગોળીઓ અરીસા વડે થતા પરાવર્તન માટે નવી કાર્ટેશિયન યામ સંજ્ઞા પ્રણાલી એટલે કે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી છે તેના વિશે છે આપણે જોવાનું છે તો સૌપ્રથમ તો છે ઈ આપણે આ કાર્ટેશિયન યામ સંજ્ઞા પ્રણાલી છે ઈ આપણે અત્યારે અરીસા માટે છે લાગુ પાડીશું તો સૌપ્રથમ તો આપણે એક અરીસો દોરીએ જેમાં હવે આપણે છે એક અંતર્ગોળ અરીસો દોરીએ છીએ પણ આ જે કાર્ટેશિયન યામ સંજ્ઞા પ્રણાલી છે એ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય બંને માટે લાગુ પડે છે પણ આપણે અંતર્ગોળ અરીસો દોરીને આપણે એને સમજીએ કે શું કહેવા માંગે છે તો જેમાં અરીસો છે આ એનું દર્પણ મુખ એમ અને એન છે આ એનું ધ્રુવ પી છે આ મુખ્ય અક્ષ છે જેમાં આ રીતનો અરીસો છે આપણે દર્શાવેલો છે જેની અંદર અરીસાનું ધ્રુવ પી છે એને છે એ કાર્ટેશિયન યામ સંજ્ઞા પ્રણાલીમાં છે એ ઉદ્ગમ બિંદુ તરીકે લેવામાં આવે છે જેમ કે અરીસાનું જે ધ્રુવ પી છે એને કાર્ટેશિયન યામ સંજ્ઞા પ્રણાલીમાં છે ઉદ્ગમ બિંદુ તરીકે લેવામાં આવે છે તો આપણો પ્રથમ પોઈન્ટ છે કે અરીસા ઉપરથી થાય છે કે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીમાં ધ્રુવ પી ને બિંદુ તરીકે લેવામાં આવે છે એટલે કે ધ્રુવ પી છે એ ઉદ્ગમ બિંદુ છે મતલબ કે કોઈ પણ વસ્તુનું માપ માપવાનું ચાલુ કરીએ આપણે તો ધ્રુવ પી થી નથી મતલબ ઉદાહરણ તરીકે વાત કરીએ તો ધ્રુવ પી છે ત્યાંથી તમારે ધારો કે અંતર્ગોળ અરીસાની આ એક કેન્દ્ર લંબાઈ એટલે સોરી મુખ્ય કેન્દ્ર હોય છે એફ તો એનું માપ તમારે માપવું હોય એ પણ ધ્રુવ પી થી મપાય સી વક્રતા કેન્દ્રનું માપ માપવું હોય તો એ પણ સી થી મપાય હવે કઈ રીતે માપ માપવું એ આપણે આગલા પોઈન્ટમાં જોશું પણ અત્યારે આપણે વાત કરીએ તો ઉદ્ગમ બિંદુ છે એ ધ્રુવ પી ને લેવા માંગે છે જેમાં જે અરીસાનું જે મુખ્ય અક્ષ છે જે મુખ્ય અક્ષ કઈ છે તો આપણને બધાને ખબર છે કે આ મુખ્ય અક્ષ છે તો મુખ્ય અક્ષને છે એ એક્સ અક્ષ તરીકે લેવામાં આવે છે મતલબ કે એક્સ અક્ષ એટલે કે આપણે ગ્રાફની અંદર જોતા હોય છે કે એક્સ અને એક્સ ડેશ તો આ રીતે કે ગ્રાફના છે ને ચાર ભાગ પડેલા છે કે આપણે ગ્રાફ સ્વરૂપે દોરી આને આ રીતે થાય જેમાં આ આખી લાઈન છે મુખ્ય અક્ષ જેને એક્સ અક્ષ તરીકે લેવામાં આવે છે અરીસાના મુખ્ય અક્ષને એક્સ અક્ષ તરીકે લેવામાં આવે છે જ્યારે એ જે લંબ રૂપે દોરેલો એક છે મુખ્ય અક્ષ છે જેને ઉપર ધ્રુવ પી છે અને ધ્રુવ પી ને દોરેલો લંબ એને છે એ વાય અક્ષ તરીકે લેવામાં આવે છે એટલે કે વાય ને વાય ડેશ તો આપણે છે આના માટે પોઈન્ટ લખીએ કે અરીસાની મુખ્ય અક્ષ એક્સ અક્ષ તરીકે લેવામાં આવે છે જ્યારે અરીસાના
ध्रुव पी ने जोड़ेला लंबने वाई अक्ष लेवामां એટલે કે પેલો પોઈન્ટ આપણો અહીંયા પૂરો થાય છે કે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીમાં જો ધ્રુવ P ને ઉદ્ગમ બિંદુ તરીકે લેવામાં આવે છે એટલે કે ધ્રુવ P છે જે ઉદ્ગમ બિંદુ છે એટલે કે અહીંયાથી કોઈ પણ વસ્તુનું માપ માપવાનું સ્ટાર્ટ કરવામાં આવે છે જેમાં પરિસરના મુખ્ય અક્ષને છે એ x અક્ષ તરીકે લેવામાં આવે છે એટલે કે મુખ્ય અક્ષ એટલે કે આ અક્ષ છે જેને x અક્ષ તરીકે લેવામાં આવે છે x અક્ષ કઈ છે તો x x ડેશ જ્યારે પરિસરનું છે એ ધ્રુવ P ને દોરેલો લંબ લંબ એટલે કે આ સીધી રેખામાં જે દોરેલો છે ધ્રુવ P ને સીધી રેખામાં જેને કહેવાય લંબ તો લંબ છે y y ડેશ જેને y અક્ષ તરીકે લેવામાં આવે છે હવે આપણે જે અનિષ્ઠા માટે કેટલાક માપ છે એ કઈ રીતે માપવામાં આવે છે તો એ આપણે લખીએ જેની અંદર આપણે એક કરીને લખીએ તો પ્રથમ પોઈન્ટ થશે કે વસ્તુ છે અરીસાની હંમેશા ડાબી બાજુએ જ રાખવામાં આવે છે એટલે કે વસ્તુ છે અરીસાની હંમેશા ડાબી બાજુએ જ રાખવામાં આવે છે આ એક કાર્ટેશિયન નિયમ સંજ્ઞા પ્રણાલીનો નિયમ છે એટલે કે અરીસાની સામે એટલે કે વસ્તુને હંમેશા અરીસાની ડાબી બાજુએ રાખવામાં આવે છે એટલે કે વસ્તુના હંમેશા અરીસાની ડાબી બાજુએ જ રાખવામાં આવે છે એટલે ધારો કે વસ્તુને તમે આયા અને ડાબી બાજુ આટલા સ્થાને આયા કરે રાખેલી છે કે આ વસ્તુ છે એ અને આ છે બી એ બી વસ્તુ છે આ હવે તમે આને ડાબી બાજુએ રાખેલું છે મતલબ કે આમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ ક્યાંથી આપાત થતા હશે તો વસ્તુમાંથી આપાત થાય ડાબી બાજુથી જ આપાત થતા હશે આ રીતે તો આપણે લખી શકાય કે વસ્તુમાંથી આપાત થતા પ્રકાશના કિરણો હંમેશા ડાબી બાજુથી આપાત થાય છે એટલે કે એ કિરણો હંમેશા ડાબી બાજુથી જ આપાત થાય છે ક્યારે જમણી બાજુથી એ કિરણો આવશે નહીં કારણ કે વસ્તુને આપણે હંમેશા ડાબી બાજુએ જ રાખીએ છીએ બીજો પોઈન્ટ આપણો ક્લિયર તમે કોઈ પણ માપ માપો તો એ માપ છે એ આપણો ઉદ્ગમ બિંદુ જે છે જે P અથવા તો ધ્રુવ P એટલે કે કોઈ પણ અરીસાની સામે રહેલી વસ્તુના કોઈ પણ માપ છે એ ધ્રુવ P થી જ માપવામાં આવે છે આ આપણો બીજો પોઈન્ટ થયો એટલે કે તમારે કોઈ પણ માપ માપો ધારો કે આ સાઈડના માપ માપો ડાબી તરફના તો પણ ધ્રુવ P થી માપો જમણી તરફથી માપ એટલે કે જમણી તરફના માપ માપો હોય તો પણ ધ્રુવ P થી માપાય ઉપર તરફના માપ માપો હોય તો પણ ધ્રુવ P થી માપાય અને નીચે તરફના માપ માપો હોય તો પણ ધ્રુવ P થી જ મપાય છે તો આપણો બીજો પોઈન્ટ થશે કે કોઈ પણ માપ એ અરીસાના ધ્રુવ P થી મપાય છે એટલે કે કોઈ પણ માપ છે એ અરીસાના ધ્રુવ P થી મપાય છે હવે વાત કરી દીધી આપણે ધ્રુવ P થી માપ મપાય છે પણ કયા માપ કેવા લેવા જેમ કે માપ છે બે પ્રકારના હોય ધન માપ આવે કાં તો ઋણ માપ આવે તે માપ આપણે કઈ રીતે લેવા તો આપણે ત્રીજા પોઈન્ટમાં દર્શાવીએ કે અરીસાના ઉદ્ગમ બિંદુ અથવા તો ધ્રુવ P થી જે ડાબી બાજુના બધા માપ છે ડાબી બાજુના એટલે કે આ તરફના બધા જ માપ છે એને ઋણ માપ લેવામાં આવે છે એટલે કે એ માપ છે બધા એ ઋણ હોય છે જ્યારે ઉદ્ગમ બિંદુથી જે આ તરફના એટલે કે જમણી બાજુના બધા માપ છે
છે એને ધન લેવામાં આવે છે એટલે કે પ્લસ કૌંસમાં લખીએ તો ધન માં મતલબ કે વસ્તુ ધારો કે આયા કરે છે તો વસ્તુ છે ઉદ્ગમ બિંદુ થી કેટલા અંતરે છે તો આય થી લઈને આયા સુધીનું જે માપ છે એ હંમેશા ઋણ જ માપ હોય એટલે કે વસ્તુ અંતર છે એ હંમેશા માટે ઋણ જ હોય છે એટલે કે એ ક્યારે ધન હશે નહીં કે વસ્તુ માપ છે વસ્તુનું અંતર જે છે એ હંમેશા ઋણ જ હશે જ્યારે પ્રતિબિંબ તમને આયા કણે પણ મળે અરીસાની જમણી સાઈડ પણ મળે અથવા અરીસાની ડાબી સાઈડ પણ મળે પણ પ્રતિબિંબ જો અરીસાની ડાબી સાઈડ મળે સોરી જમણી સાઈડ મળે તો માપ ધન હશે અને ડાબી સાઈડ મળતું હશે તો માપ ઋણ હશે તો આપણે ત્રીજા પોઈન્ટમાં લખીએ કે અરીસાથી અરીસાના ધ્રુપીથી ડાબી બાજુ બધામાં ધન લેવામાં આવે છે જ્યારે અરીસાથી અરીસાના ધ્રુપી જમણી બાજુના બધામાં ધન લેવામાં આવે છે એટલે કે અરીસાના ધ્રુવ પી છે જે ડાબી બાજુના બધા માપ છે એટલે કે આ અરીસાનો ધ્રુવ છે અહીંયાથી ડાબી બાજુના એટલે આ સાઈડના એ બધા જ માપ છે એ હંમેશા માટે કેવા લેવામાં આવે છે તો આપણે વાત કર્યું કે ડાબી બાજુના બધા માપ છે સોરી હો ડાબી બાજુના બધા માપ છે એ ઋણ લેવામાં આવે છે ઋણ લેવામાં આવે છે જ્યારે અરીસાના ધ્રુવ પી થી જમણી બાજુના બધા માપ છે એટલે કે જમણી બાજુ એટલે કે આ સાઈડના માપ જે બધા જ માપ છે એ હંમેશા માટે ધન જ લેવામાં આવે છે હવે આ વાત કરી આપણે ત્રીજા પોઈન્ટની માત્ર એક શખ્સ પૂરતી થઈ તમે જુઓ તો એક શખ્સની જ વાત કરી કે આ ધ્રુવ પી થી એક શખ્સની આ સાઈડ એટલે કે એક તરફ જે બધા માપ ધન x ડેશ તરફ જે બધા માપ ઋણ છે હવે આપણે વાત કરીએ y ડે y અને y ડેશ તરફના માપ કેવા હોય તો એ આપણને ઊંચાઈ દર્શાવે છે એટલે કે વસ્તુની ઊંચાઈ ધારો કે a b છે તો આ જો ઉપર તરફ છે ઊંચાઈ આનું માપ કેવું લેવું અને ધારો કે પ્રતિબિંબ છે આપણને ધારો કે આયા મળ્યું છે ધારો કે પ્રતિબિંબ આયા કણે આપણને મળેલું છે b ડેશ અને a ડેશ તો આ પ્રતિબિંબનું માપ કેવું છે એ આપણે જોઈએ કે કઈ રીતના માપ લેવામાં આવે છે તો આપણે જોઈએ ચોથો પોઈન્ટ કે અરીસાના ધ્રુવ પીને લંબરૂપે ઉપર તરફના બધા માં ધન લેવામાં આવે છે એટલે કે અરીસાના ધ્રુવ પીને લંબ રૂપે ઉપર તરફના બધા માપ છે ધન લેવામાં મતલબ કે આયા તમે જુઓ તો આ માપ થયું કે ઉપર તરફનું માપ થયું જે માપ છે એ હંમેશા ધન લેવામાં આવે છે એટલે કે ઉપર તરફની ઊંચાઈ હોય એને ધન લેવામાં મતલબ કે આ AB ની જે ઊંચાઈ છે જે જુઓ તો ઉપર તરફ છે આ લીટીની ઉપર તરફ વસ્તુ છે તો એની ઊંચાઈ છે ધન લેવામાં આવે છે આ લીટી જે છે મુખ્ય અક્ષ એની ઉપર તરફના બધા જ માપ છે એ ધન લેવામાં આવે છે જ્યારે અરીસાના જે ધ્રુવીને લંબ રૂપે નીચે તરફના બધા માપ છે એ ઋણ લેવામાં આવે મતલબ કે આ જે નીચે તરફના બધા માપ હોય એને લેવામાં આવે છે ઋણ વેરી ગુડ તો છેલ્લો પોઈન્ટ કયો આપણો અરીસાના ધ્રુવ પીને લંબ રૂપે નીચે તરફના બધામાં
કરવામાં આવે છે એટલે કેના માપ બધા છે એ કેવા લેવામાં આવે છે તો ઋણ લેવામાં આવે છે તો આપણે આમાં ચર્ચા કરી કેટલી ચર્ચા કરી રિપીટ કરીએ તો કાર્ટેઝિયન નિયમ સંજ્ઞા પ્રણાલીમાં છે કે ધ્રુવ P ને છે ઉદ્ગમ બિંદુ તરીકે લેવામાં આવે છે બીજી વસ્તુ કે અરીસાના મુખ્ય અક્ષ છે કે જે મુખ્ય અક્ષ એને x અક્ષ તરીકે લેવામાં આવે છે મુખ્ય અક્ષ છે જેની અંદર ધ્રુવ P છે અને ધ્રુવ P ને લંબ દોરેલો છે જેને y અક્ષ તરીકે લેવામાં આવે જેમાં વસ્તુને હંમેશા અરીસાની છે આ અરીસો છે આ અને એ અરીસાની ડાબી બાજુ એટલે કે આ તરફ વસ્તુને રાખવામાં આવે છે હવે વસ્તુને ડાબી બાજુ રાખવામાં આવે છે તેમાંથી આવતા પ્રકાશના કિરણો છે એ પણ ડાબી બાજુ જ આપાત થતા હશે બીજો પોઈન્ટ આપવામાં કોઈ પણ માપ છે એ અરીસાના ધ્રુવ P જેને ઉદ્ગમ બિંદુ પણ કહેવાય ત્યાંથી ન જ બધા માપ છે માપવામાં આવે છે જેમાં અરીસાનો ઉદ્ગમ બિંદુ અથવા તો ધ્રુવ P છે અહીંયાથી લઈને ડાબી બાજુના બધા માપ છે એને ઋણ લેવામાં આવે છે જમણી બાજુના બધા માપ છે એને ધન લેવામાં આવે છે ઉપર તરફના બધા માપ છે લંબ રૂપે ઉપર તરફના બધા માપ જેને ધન લેવામાં આવે અને નીચે તરફના બધા માપ જેને ઋણ માપ લેવામાં આવે છે તો આટલી વસ્તુની છે એ આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરી હવે આનો ઉપયોગ છે જે આપણે દાખલાની અંદર કરીશું કે ધારો કે દાખલાની અંદર એમ કે 5 મીટર વસ્તુ રાખેલી છે તો વસ્તુ હંમેશા આ સાઈડ જ હોય અને વસ્તુનું માપ હંમેશા માઇનસ લેવાનું એ આપણને આના ઉપરથી ખબર પડે છે પછી પ્રતિબિંબ ધારો કે ક્યાં સ્થાને મળે છે કઈ રીતનું પ્રતિબિંબ મળે છે એનો પ્રકાર કેવો છે તે બધાનો અભ્યાસ છે એ આપણે આની અંદર છે એ આ કાર્ટેઝિયન નિયમ સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીને કરીશું હવે તમારે દાખલાનો ઉકેલ મેળવવો હોય તો માત્ર કાર્ટેઝિયન નિયમ સંજ્ઞા પ્રણાલી જ એ ખાલી માત્ર જરૂરી નથી એના માટે હજી પણ આપણે આગળ થોડો અભ્યાસ કરવો પડશે જેમાં અરીસાનું સૂત્ર અને મોટવણીનું સૂત્ર છે એ બંને વસ્તુનો છે એ આપણે અભ્યાસ હવે કરીએ જેમાં આગળ જોઈએ આપણે તો અરીસાનું સૂત્ર છે એના વિશે અભ્યાસ કરીએ આપણે હવે હવે નેક્સ્ટ ટોપિક છે આપણો આગળ એ છે અરીસાનું સૂત્ર હવે અરીસા માટે જે બધા દાખલાઓ છે જેની અંદર અરીસા માટે જે દાખલાઓ ઉપયોગ આપણે ગણીશું કોયડાઓ જે ઉકેલ મેળવીશું એની અંદર આ એક સૂત્ર છે અરીસાનું સૂત્ર એ આપણે ખૂબ જ ઉપયોગી થશે હવે અરીસાનું સૂત્ર શું છે તો એ આપણે જોવાનું છે તો સૌ પ્રથમ તો આપણે છે એ ધારો કે કોઈ અંતર મેળવી શોધી હવે અરીસાનું આ છે ધ્રુવ P આ છે M N દર્પણ મુખ આ છે મુખ્ય કેન્દ્ર F અને આ છે વક્રતા કેન્દ્ર C છે હવે આવા પ્રકારની એક આકૃતિ છે આપણે દોરેલી છે આ હવે જેની અંદર ધારો કે અરીસા સામે તમે કોઈ વસ્તુને રાખો છો હવે અરીસા સામે વસ્તુને આપણે ધારો કે રાખીએ છીએ આ સ્થાને વસ્તુને આપણે રાખીએ છીએ કે જેમાં એ બી વસ્તુ છે રેડી તો આ વસ્તુ છે જ્યારે એનું પ્રતિબિંબ છે ધારો કે આપણને કંઈક આયા મળે છે આયા કાળ પ્રતિબિંબ મળ્યું આપણને જે છે એડેસ પીડેસ એનું આપણે ધારેલું છે એડેસ પીડેસ પ્રતિબિંબ મળે છે હવે આ વસ્તુ અને આ પ્રતિબિંબ જેમાં આ P થી લઈને B સુધીનું જે માપ છે એને કહેવામાં આવે છે વસ્તુ અંતર અને વસ્તુ અંતરને ધારવા માટે આપણે U સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ જ્યારે P થી લઈ B સુધીનું જે માપ છે એને કહેવામાં આવે છે પ્રતિબિંબ અંતર એને કહેવામાં આવે છે V હવે આમે પ્રતિબિંબ અંતર કેમ આયથી માપવાનું ચાલુ કર્યું તો આપણે આગળ કાર્ટેઝિયન નિયમ સંજ્ઞા પ્રણાલીમાં જોયું કે કોઈ પણ માપ માપવું હોય કે હંમેશા આપણે P ઉદ્ગમ બિંદુથી જ માપવાનું હોય છે હવે આપણે એ પણ ખબર પડી જાય કે આ બંને માપ છે ને ઋણ જ હશે કારણ કે બે માપ જુઓ તો P ઉદ્ગમ બિંદુ અહીંયાથી ડાબી તરફ છે એટલે માપ પણ ઋણ હશે
પણ આપણે ઋણ કે પ્લસમાંનો ઉપયોગ નથી કરવો પણ આપણે ખાલી એનું સૂત્ર છે એ જોવાનું છે તો આમાં જોયું આપણે કે p થી લઈ b સુધીનો માપ છે જેને u એટલે કે વસ્તુ અંતર કહેવાય p થી લઈ b' સુધીનો માપ છે એને પ્રતિબિંબ અંતર કહેવાય અને આ જે મુખ્ય કેન્દ્ર f છે તો p થી લઈને f સુધીનો જે માપ છે એને એની કેન્દ્ર લંબાઈ કહેવાય એડીમાં ત્રણ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ એના આધારે જ આપણને સૂત્ર મળે છે તો લખી શકાય કે વસ્તુ અંતર u u પછી પ્રતિબિંબ અંતર v v અને કેન્દ્ર લંબાઈ સ્મોલ f મુખ્ય કેન્દ્ર હોય તો સ્મોલ f કેપિટલ f થાય કેન્દ્ર લંબાઈ એટલે કે સ્મોલ f વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનો જે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં છે એ મોટોમણી વિશે આગળ આપણે જોશું. વસ્તુ